ને મિત્રો મજામાં મિત્રો મને આનંદ છે કે ઘણા સમયથી એક ઈચ્છા હતી કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કે જે જીકે સ્વરૂપે આવે છે આવે છે અને આવે છે તો ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર આ બધું છે જ પર્યાવરણ નીતિશાસ્ત્ર પણ મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો કાયમ અગત્યના રહ્યા છે અને એટલા માટે જ ધોરણ છ ની અંદર સાતની અંદર આઠની અંદર એમ કરતાં 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 બાર ધોરણ સુધી જો આપણે વિડીયો દ્વારા શીખી લઈએ તો બસ આ વિચાર આજથી જ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તમારા બધાનો સહકાર છે એટલે ખૂબ સારું કામ કરવું છે નાનકડો વિડીયો અને સીધા પ્રશ્નો તો જરૂર તમને આવડી જશે મિત્રો આ વિષય આમ જોઈએ ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે સમાજ સાથે તો આપણે રહીએ છીએ અને સમાજ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એની સાથે જોડાયેલ તાણાવાણા અને વિજ્ઞાન જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન તો વિશેષ જ્ઞાન લેતા જઈશું આનંદ કરતા જશું અને હા હંમેશા આપણને ઇતિહાસ ભૂગોળ એવા અનેક વિષયોમાં રસ પડ્યો છે અને હવે ઓર રસ પડશે કારણ કે આમાં આપણને માર્ક્સ પણ મળવાના છે તો જોઈએ આ દ્રશ્ય મિત્રો આ દ્રશ્યની અંદર કેવું દેખાય છે યસ તમને મજા આવે એવું છે સર વાદળા દેખાય છે પંખીડા છે પર્વત છે ઝાડ છે પાણી છે ઝૂપડું છે મિત્રો અહીં સુરતદાદા પણ છે મિત્રો આપણને કેટલા બધા વિચારો આવે કે આ પાણી ક્યાંથી આવતું હશે આ પર્વત છે એ કેટલા વર્ષોથી આમનામ હશે આ આ બધા વિચાર આ પંખી છે એ ક્યાંથી આવતા હશે ક્યાં રહેતા હશે વર્ષો પહેલાં એ આવા જ પંખી હશે કે કેમ આ ઝૂંપડા છે એ સ્ટાર્ટિંગમાં કેવા હશે હવે કેવા બને છે શેના બનેલા હશે ક્યાંથી મળતા હશે આ દરેક જ્ઞાન અને જ્યારે ભૂતકાળના સંદર્ભે લેશું તો એ આપણને વિશેષ જ્ઞાન ઇતિહાસના રૂપે પણ બધું જાણવું ગમતું હોય છે મિત્રો અને એટલે જ આજના દિવસથી આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ દરેક વાત આપણે પૂછીએ કે ભાઈ આનું નામ જે નદી છે આ નદીનો બ્લુ કલર કેમ હશે વાદળા આમ એ બધું તમને જેમ જેમ તમે ઊંડાણમાં જાઓ મિત્રો મજા જ આવવાની છે તો જોઈએ ડિટેલમાં ધોરણ છના સંદર્ભે ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો દસની નોટ આવી દસની નોટ જી હા વર્ષો પહેલા તરત વિચાર આવે કે ઓહો આ કેટલા વર્ષ પહેલા હશે ને આની સાઇઝ કેવડી હશે ને કેવી રીતે કેવા કાગળ હશે બસ જુદી જુદી દસની નોટ આવતી ગઈ પણ મિત્રો આ ઇતિહાસ જાણવામાં આપણને બહુ રસ પડે કે પેલા આવી હતી આવી ડિઝાઇન હતી આવા કલર હતા વગેરે 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 પણ મિત્રો આવું દરેક ક્ષેત્રમાં છે મિત્રો આવી સોની નોટ પણ હતી જ્યાં મિત્રો પાંચની નોટ પણ આવી હતી તમે જુઓ કે આ બધો જે બદલાવ ધીમે ધીમે આવ્યો છે એમાં તમને ખબર હશે સ્ટેમ્પ પણ આવી આવતી અને એમાં પણ વૈવિધ્ય ઘણું બધું તો ઘણા લોકો આનો સંગ્રહ પણ કરે છે તો આ બધી વાતો શું છે એ ધીમે ધીમે તમને ઇન્ટરેસ્ટ ઊભો કરશે અને પછી આપણને ભણવાની મજા આવશે તો આવો જોઈએ આપણા પાઠ્યપુસ્તકની અંદર કઈ કઈ વિગતો સામેલ છે આપણને ઇતિહાસ ગમે છે શું કામ ગમે છે યસ કે આપણા વડવાઓ એનાથી પહેલા એનાથી પહેલા કઈ વસ્તુ વાપરતા એ ટાઈપના સિક્કાઓ હતા ચિત્રો કેવા હતા ટિકિટો મૂર્તિઓ ઓઝારો પકવેલી માટીના વાસણો યસ જેને ટેરા કોટા કે ફોટાઓ આ બધી વસ્તુ છાપાઓ પુસ્તકો સંશોધન લેખો તાડપત્રો ભોજપત્રો આ બધું મિત્રો આ અભિલેખો શિલાલેખો પ્રવાસ ડાયરીઓ હે ને તો આ બધું દસ્તાવેજો ઘરેણાં રમકડા તો આ તમને ખંડેરો કેવા સંગ્રહસ્થાનો વાર્તાકારો ઇતિહાસકારો આ બધાને મળો મુદ્દાઓ મુદ્રાઓ સોરી અને વિહારો પણ આ બધી વાત તમને કંઈક ને કંઈક નવું આપતું હોય છે અને મિત્રો એટલે જ ઇતિહાસકારો પુરાતત્વવિદો આ બધાની અંદર મથતા હોય છે અને કંઈક ને કંઈક નવું શોધતા હોય છે યસ મિત્રો તમને આ આ આ જે લિપિ છે એ ઉકલશે નહીં તમને આ શું હશે યસ આ પાંડુ લિપિ એટલે કે જે મૂળ લખાણ હોય એવું એ તાડપત્ર ભોજપત્ર હે ને તો એ એના દ્વારા એટલે તાડપત્ર જે છે ને એનું પર્ણની અંદર લખેલા એ જ રીતે ભોજપત્ર જે ભૂર્જ મિત્રો યાદ રાખજો ભૂર્જ વૃક્ષ જે હિમાલયમાં થાય છે એ એના આંતરછાલ ફરીથી તાળપત્રમાં પરણ એનું વપરાય છે પણ ભોજ એટલે કે ભૂર્જ ભૂર્જ નામનું વૃક્ષ જે હિમાલયમાં થાય એમાં આંતરછાલ એના ઉપર આ બધું લખાણ થાય અને વર્ષો સુધી એ સચવાયેલું રહે અત્યારે પણ એ કેટલા બધા સંગ્રહ સ્થાનોમાં પણ આ સચવાયેલું છે અને યસ તો મિત્રો તમને તો આવડી ગયું કે ભાઈ આ તાળપત્રની અંદર જે આ બધા લખાણો થતા હોય લખાણો ક્યાં થતા હશે છે આપણે જાણી લેશું કઈ તો પાંડુલિપિ અચ્છા બીજી રીતે કહી દઉં સંસ્કૃત પ્રાકૃત તમિલ બરાબર ભોજપત્ર છે એ કયા વૃક્ષમાં આવું બધું પૂછાતું હોય ક્યાં થાય ભુજ વૃક્ષ ક્યાં થાય છે વગેરે વગેરે તો આટલી બધી વાતો અને જેમ જેમ તમે આની ઊંડાણમાં જાઓ જેમ કે મસ્તુ ખાલી બતાવ્યું છે ચિત્રો દ્વારા હે ને તો આ જે જે આંતરછાલ છે એના દ્વારા એ જ રીતે તાંબુ હોય એ તાંબાના પત્ર ઉપર બધું લખાણ કરી નાખે એને તાંબ્ર કહેવાય તમે લોકો જુનાગઢ ગયા હશો તો અશોકનો શિલાલેખ જોયો હશે તેમાં પણ જુદી જુદી લિપિ લખેલી હોય એ અશોકનો શિલાલેખ જોવા જેવો છે એકદમ જાણીતો એટલે કે અભિલેખો અભિલેખો એટલે શિલા અને ધાતુ ઉપર આવી રીતના કોતરે અમસ્ત તો તાળપર્ણ પણ બતાવ્યું છે અને હા મિત્રો જે સિક્કા છે ને સિક્કા આપણે જે અત્યારે છે એ અગાઉ તો એકદમ પંચ મારીને કરતા હે ને ધાતુ ઉપર એકદમ પંચ એટલે આ ટાઈપના કાંઈક જુદી જુદી આકૃતિવાળા અને આપણે જૂનામાં જૂના પાંચમી સદીની અંદર આવા સિક્કા મેળ્યા છે તો આવા જુદા જુદા સિક્કા કે જે તે રાજા એ પ્રમાણે એના ધાતુને એવું બધું અને યસ આ બધા લખાણો જે પ્રવાસીઓ હોય ઇતિહાસકારો હોય પુરાતત્વશાસ્ત્રી હોય એ બધા નોંધતા જાય અને મિત્રો બસ આપણે પણ મોજથી શીખતા જઈ અને પછી યસ આ જેવું પતે પછી તમારે એની ટેસ્ટ દેવાની છે અને મને ખાતરી છે કે તમને બધાને આવડી જ જશે જોઈએ થોડી ડિટેલમાં મિત્રો પ્રશ્ન તો એવો જ આવે કે તાડપત્રો છે એ કયા વૃક્ષના પર્ણમાંથી તો તરત જ ખબર છે કે તાડ હે ને એ જ રીતે ભોજપુત્રો છે એ ભુર્જ જે વૃક્ષ છે એની પાતળી આંતરછાલથી બને છે તો પૂછાય કે ભોજપુત્રો છે કયા વૃક્ષની આંતરછાલ તો ભૂર્જ ભૂર્જ છે એ કયા જગ્યાએ વૃક્ષ થાય છે તો હિમાલયમાં આવું બધું હે ને તો આવડે જ છે આ બધી છે ને હસ્તપ્રતો હોય અને મિત્રો જનરલી મેં વાત કરી એમ પાંડુલિપી એટલે કે જે મૂળ ભાષા અને સામાન્ય રીતે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ તો એવું પણ પૂછી શકાય તો આ બધી વાત અને અત્યારે પણ સચવાયેલા છે મંદિરોમાં મઠની અંદર કારણ કે આની અંદર જે પોથી સ્વરૂપે હે ને એ આખું સંગ્રહના રૂપે પડેલું છે વિહારોમાં તો આ બધું ત્યાં છે અને મિત્રો સ્વાભાવિક છે કે આ બધું જે લખાણ હોય એ આપણું સાહિત્ય કહેવાય તો એમાંથી ઘણી બધી જાણકારી મળે એ એ લિપિ ઉકેલવાવાળા પણ હોય કે એ લિપિ ઉકેલી શકે તો એ ટાઈમે શું ભાષા હતી રીત રિવાજોનું નોંધ હોય ક્યારેની જીવન પદ્ધતિની વાતો હોય સામાજિક માન્યતાઓ કેવી હતી શિક્ષણ કેવું હતું વિજ્ઞાન ત્યારે કેવું હતું પ્રાણીઓ ક્યાં ક્યાં આ બધું દવાઓ એ ટાઈમે હશે જ ને હે ને તો આયુર્વેદ દવાઓ કે જે કંઈ હશે તો એ બધી સંસ્કૃતિ જાણવા માટે અને મિત્રો હા એ સમય પર કોઈ વાર્તા લખતા હશે નાટકો લખતા હશે કાવ્યો મહાકાવ્ય આ બધું આ રીતે તાળપત્ર અને ભોજપત્રની અંદર યસ સંગ્રહાયેલું છે તો મિત્રો આટલી વાત તમે વિસ્તારમાં પણ લખી શકશો અને યસ એમસીક્યુમાં પણ તમને આવડી જશે એવી જ વાત અભિલેખો યસ અભિલેખો લાંબા સમય સુધી ટકી શકે યસ તો એ પણ કોતરે જે શીલા કે પથ્થર હોય ને એના ઉપર કોતરી અને બધું લખાણ કરે ધાતુ ઉપર પણ કોતરીને લખે તો સ્વાભાવિક છે રાજા છે એ કોઈ પ્રજા સાથે કંઈક સંવાદ કરવો હોય આદેશ આપવો હોય માહિતી આપવી હોય રાજ્ય વિશે માહિતી ધર્મ વિશે કંઈ વિજય વિશે કે આપણે ફલાણું રાજ્ય જીતી ગયા વગેરે હે સંસ્કૃતિ વિશે તો આ બધી વાતો યસ અભિલેખોમાં કારણ કે અભિલેખો લાંબા સમય સુધી ટકે છે અને યસ કોઈ એમ પૂછે કે જાણીતું દાન તો તરત કહેશો કે ભાઈ અમે તો અશોકનો શિલાલેખ જોયો છે જૂનાગઢની અંદર ઇટ ઓકે સેમ વસ્તુ તામ્રપત્ર નામ જ ખબર પડી ગઈ તાંબાના પત્ર ઉપર બરાબર એના ઉપર કોતરીને લખાણ કરે એમાં પણ શું કે દાખલા તરીકે ક્યાંક દાનની વિગતો નોંધી દઈએ ધર્મ વિશેની કંઈક વાત કરે વહીવટી તંત્ર બરાબર રાજાઓના નામની ડિટેલ આ બધી માહિતી જે પણ તાંબાનો પત્ર ઉપર કોતરેલું હોય તો એને તામ્રપત્ર તો મિત્રો આવા સંગ્રહસ્થાનો છે આપણા ગુજરાતની અંદર એ પણ જરા આપણે યાદ રાખી લેશું યસ હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી પાટણની અંદર છે ઉત્તર ગુજરાતની અંદર ત્યાં પણ આ બધા સંગ્રહસ્થાનો ક્યારેક પણ જવાનું થાય તો આ બધું ખાસ જોજો પૂછાય કે ક્યાં આવી તો પાટણમાં હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી એ જ રીતે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ તો આ પણ યાદ રાખશો અને એ જ રીતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ત્યાં પણ આ બધા સંગ્રહસ્થાનમાં પડેલા છે ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ મિત્રો આમાં પણ પૂછી શકાય કે ભો જે અધ્યયન અને સંશોધન વિભાગ ક્યાં આવેલ છે તો અમદાવાદમાં છે તો તમને ખબર છે પાટણમાં છે એલડી છે એ અમદાવાદમાં છે મહાવીર જૈન જે છે આરાધના એ છે ગાંધીનગર અને ભો જે અધ્યયન છે એ અમદાવાદમાં આ સિવાય મિત્રો ગુજરાત વિદ્યાપીઠની અંદર પણ આદિવાસી સંગ્રસ્થાન ત્યાં પણ છે ત્યાં પણ સંગ્રહ ઘણા બધા પડેલા છે એ જ રીતે ઇતિહાસ જાણવું હોય તો બીજું શું તો કે ભાઈ સિક્કાઓ જે અગાઉના જમાનાની અંદર સિક્કાઓ જે રાજાઓ બનાવતા તો એના ઉપરથી પણ માહિતી મળે કારણ કે ના બનાવતા સોનાના બનાવતા તો તરત ખબર પડે કે એ રાજા છે એ ખૂબ સમૃદ્ધ હશે એ ચાંદીના છે તાંબાના તો આ બધી વાતો એ મૌર્યકાળમાં કહેવાતા ગુપ્ત યુગમાં કહેવાતા ગ્રીક રાજો આ બધી એટલે આર્થિક રાજકીય ધાર્મિક આપણે સિક્કા ઉપરથી પણ ઘણું બધું કારણ કે એમાં ઘણું બધું લખેલું પણ હોય છે અને અનુસંધાનમાં હોય પણ તમને એમ પૂછે કે ભારતની અંદર બરાબર પાંચમી સદીમાં જે મળ્યા એ શું પંચમાર્ક સિક્કા હે ને પંચમાર્ક સિક્કા અને એ ટાઈમે શું કહેવાય આખું બીબા બનાવે અને એ દબાણ આપી અને ધાતુના ટુકડાઓમાંથી છાપ ઉપસાવે તો બસ મિત્રો અડધો તો ચેપ્ટર પૂરું થઈ ગયો અને યસ આ આપણે વધુ એટલે નથી લેવું કે આના આધારે તમારે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે અને કોન્ફિડન્સ આવી જાય એટલા માટે યસ તમને યાદ જ છે ખાલી એકવાર ટેસ્ટ લઈ લેશું થોડુંક વધારે જોઈ લે કે અભિલેખો જે બધા હોય ને એના સંગ્રહ જે કરતા હોય એને અભિલેખાગાર એવું કહેવામાં આવે છે અભિલેખાગાર ઓકે એટલે આ યાદ રાખજો અને એનું અંગ્રેજી નામ આર્કાઇવ્સ કહે છે અને એક આપણે રાષ્ટ્રીય અભિલેખાગાર પૂછે તો ક્યાં છે તો કે દિલ્હીમાં છે એ જ રીતે મેં વાત કરી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એમાં આદિવાસી સંગ્રહાલય છે તો ત્યાં પણ ઘણું બધું સચવાયેલું પડ્યું છે જ્યારે પણ જવાનું મન થાય ત્યારે જજો અચ્છા મિત્રો એવું જ કોણ કામ કરે ઇતિહાસ વિશે કોણ વાત કામ કરે તો ચારણ બારોટ મીર ગઢવી વાર્તાકાર રોજનીશી જે લખતા હોય એ તમને છે ડાયરી મળે ને એમાંથી ઘણું બધું જાણવા મળે પ્રવાસીઓ હે ને તો ભાટ ઇતિહાસકાર આ બધા લોકો પાસેથી ઇતિહાસ આપણને મળતો હોય છે યસ અને એક બીજી વાત કે ઘણી વખત આપણે જાણતા હોય છે કે ભાઈ ભુજની અંદર આ કંઈક ખોદકામ કરતા આટલા વર્ષો જૂનું તો એ કેવી રીતના ખબર પડતી હોય યસ તો એ મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ તો આપણ યાદ રાખજો કાર્બન ડેટિંગ પદ્ધતિથી કેટલા વર્ષ જૂનું છે એ ખબર પડે પાંચસો વર્ષ જૂનું છે એક હજાર વર્ષ જૂનું છે તો એ આખી સિસ્ટમ છે અને હા પકવેલી માટી એનું એક બીજું નામ પણ યાદ રાખજો ટેરાકોટા તો મિત્રો મજા આવી એક ખાલી નજર કરી અને પછી તમારે ટેસ્ટ દેવાની છે ટેસ્ટમાં જેટલા સાચા પડે રાજી થવાનું છે પણ પ્રયાસ એમ કરવાનો છે કે પૂરેપૂરા માર્ક્સ મળે આર યુ રેડી મિત્રો તમને યાદ જ છે યસ તાળપત્ર ભોજપત્ર તાળપત્ર છે પર્ણ તાળ તાળ જે વૃક્ષ છે એનું પર્ણ ભોજપત્ર છે એ ભૂર્જ હિમાલયમાં જે થાય છે એની આંતરછાલનો લખાય છે એમાં પાંડુલિપી બીજી રીતે તો સંસ્કૃત પ્રાકૃત તમિલ વગેરે વગેરે તામ્રપત્ર ધાતુ ઉપર જ કોતરાવેલો અભિલેખો અભિલેખો બે શિલાલેખ એટલે કે પથ્થરો ઉપર અથવા શિલા ઉપર એ જે કોતરાવી અને લખેલું હોય અથવા તો ધાતુ એને અભિલેખો કે એના સંગ્રહ સ્થાન પણ યાદ છે દિલ્હીની અંદર આર્કાઈવ્સ કહેવાય છે આ બધી વાતો મિત્રો કોઈ કઈ કે કયો શિલાલેખ જાણી તો તરત કહી દેસુ કે જુનાગઢનો જે અશોકનો શિલાલેખ ક્યાંથી જાણવા મળે તો યસ પુરાતત્વ શાસ્ત્રી ઇતિહાસો પ્રવાસીઓ ફાટ ચારણ બધું આપણે ઘણું બધું ડાયરી આ બધું ખબર જ છે હવે અને હા કોઈ પૂછે પંચમાર્ગ સિક્કા કઈ સદીમાં તો ખબર જ છે પાંચમી સદી આવું બધું મિત્રો અને મને ખબર છે કે અન્ય સિક્કાની ડિટેલમાં સિક્કા દ્વારા શું જાણવા મળે બધી ખબર છે અને હવે આપણે ટેસ્ટ દેશું પણ મિત્રો યાદ રહે નેક્સ્ટ જે છે એ આખે આખો વિડિયો ટેસ્ટનો છે તો તમારા આ વિડીયો પછી એ ટેસ્ટ જરૂર દેશો અને હા છેલ્લે એક વલોણું યસ મિત્રો સામાજિક વિજ્ઞાન આપણે જે શરૂઆત કરી છે એના વિશે તમારી કોમેન્ટની હું જરૂર રાહ જોઈશ અને યસ ટેસ્ટમાં તો તમે દરેક લોકો કેટલા માર્ક્સ આવ્યા જરૂરથી લખી નાખજો તો યસ કે સામાજિક વિજ્ઞાનમાં કરવી છે મોજ સામાજિક વિજ્ઞાનમાં કરવી છે મોજ જીકેનો આનંદ હવે લેવો છે રોજ જ્યાં મિત્રો જીકે નો જે ગભરાટ છે એ આપણે દૂર કરવો છે નોલેજ એટલું બધું લેવું છે કે યસ ભવિષ્યમાં આપણે કેબીસીમાં પણ જઈ શકીએ અને હા મિત્રો અમુક વિડીયો એવું બને કે તમને ન દેખાય તો સમજવું કે જોઈન જે બટન કર્યું છે જોઈન બટન બધા ખાસ કરી લેજો સબસ્ક્રાઈબની બાજુમાં જ છે એનો ઘણો બધો ફાયદો થવાનો છે અને યસ શરૂઆત થઈ ચૂકી છે વિશ્યુ ઓલ ધ બેસ્ટ યસ ધોરણ છના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનું કહેજો અને જીપીએસસીને જે અન્ય પરીક્ષા દે છે એમને પણ તમારી કોમેન્ટની રાહ સાથે આવજો